અમીરગઢમાં આરોગ્ય સેતુ એપમાં 1 કિલોમીટરના અંતરમાં કોરોનાનો 1 કેસ પોઝિટિવ બતાવતા અમીરગઢવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ આરોગ્ય વિભાગ આ સમગ્ર ઘટનાથી અજાણ છે. ભારત સરકાર દ્વારા કોરોના વાયરસની માહિતી મળી રહે તે માટે આરોગ્ય સેતુ નામની એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે અને આ એપ્લિકેશનના માધ્યમથી લોકોને કોરોના અંગેની માહિતી સરળતાથી મળી શકે છે. ત્યારે આ એપ્લિકેશનને લઈ એક નવી સમસ્યા સર્જાઈ છે. આ સમસ્યાના પગલે અમીરગઢના લોકો ભયભીત બની ગયા છે. જિલ્લામાં અત્યાર સુધી અમીરગઢ નજીકના વિસ્તારમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેમ છતાં આ એપ્લિકેશનમાં અત્યારે કોરોનાનો 1 પોઝિટિવ કેસ 1 કિલોમીટરના અંતરમાં દર્શાવી રહ્યો છે, જેના પગલે અમીરગઢ નજીક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે સ્થાનિક આરોગ્ય વિભાગ હજુ પણ અજાણ છે અને આ બાબતે પૂછતા આરોગ્ય અધિકારી અજાણ હોવાનું સામે આવ્યું હતું. કેરને લઈને સમગ્ર દેશની અંદર હાકાર મચી ગયો. જયારે વાત કરવામાં આવે તો બનાસકાંઠાની જે બનાસકાંઠા જિલ્લો પણ કોરોનાની કેસીસમાં બાકાત નથી રહ્યો. તો બીજી તરફ વાત કરવામાં આવે અમીરગઢની, તો અમીરગઢની અંદર જે મોબાઈલ જે એપ્લિકેશન છે આરોગ્ય સેતુ, એના અંદર 1 કિલોમીટરના અંતરમાં 1 પોઝિટિવ કોરોના કેસીસ જોવા મળી રહ્યો છે, જેના લઈને આરોગ્ય તંત્રની અંદર પણ દોડધામ મચી છે. આ અંગે આપણી સાથે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ડીબી મહેતા આપણી સાથે ઉપસ્થિત છે. વધુ વિગતો એમને જોડે જાણશું. સાહેબ, ખાસ કરીને વાત કરવામાં આવી છે કે આજે આપને ખબર છે કે સુરક્ષા સેતુ છે, એની અંદર એક કોરોનાનો પોઝિટિવ કેસ 1 કિલોમીટરની અંતરમાં બતાવજે, એવી શું કહેશો? હાલ અમીરગઢની વાત કરીએ તો કોરોના પોઝિટિવ કેસ અમીરગઢ તાલુકામાંથી એક પણ કોરોના કેસ પોઝિટિવ નથી. તો એપ્લિકેશનમાં બતાવે છે તો કદાચ અત્યારે પ્રવાસીઓ જે અવર જવર કરી રહ્યા છે, કદાચ 1 કિલોમીટરની રેન્જમાં આવા કોઈ પોઝિટિવ કેસ જૂના જે હોય એ રેન્જમાં આવતું હોય તો એટલે બતાવતા હશે. અને આ બાબતે હું પણ જે છે ઉપલી કક્ષાએ વાત કરીશું અને જે ધ્યાન ઉપર આવશે અને એ આપને બતાવીશું. પણ હાલ અમીરગઢમાં કોઈ પણ એક કોવિડ કોરોનાનો પોઝિટિવ કેસ નથી. સુરત વડોદરા જે વિસ્તાર છે એના અંદર જે હોટસ્પોટ તરીકે રેડિયો ઓળખવામાં ત્યાં ત્યાંના કોઈ વ્યક્તિઓ અમીરગઢમાં છે અને એમની આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા ચકાસણી કરવામાં આવી. બહારથી જે પણ વ્યક્તિઓ અમીરગઢ તાલુકામાં આવે છે, હવે રોજે રોજ એ વ્યક્તિનું જે છે યાદી અમારે જે દરેક ગામ ક્વોરન્ટાઇન વિલેજ કન્ટેનમેન્ટ કમિટી રચના કરવામાં આવેલ છે, જે અમારે ધ્યાન ઉપર લાવે છે અને એમને અમે હોમ ક્વોરન્ટાઇન કરીએ છીએ અને રોજે રોજ તપાસ પણ કરવામાં આવે છે. અને આવું કંઈક તકલીફ હોય તો યા શંકાસ્પદ લાગશે તો અમે એ રીતે આગળની કાર્યવાહી કરીશું. કાલે અમીરગઢમાં સુરતમાંથી 4 જણ આવ્યા છે. તો એ રીતે જુદા જુદા વિસ્તારોમાંથી અવર જવર તો એ લોકો આવે જ છે અને એ અમારે ધ્યાન ઉપર છે જ. એટલે અમારે જે કાળજી લેવાનું છે, રોજે રોજ એની આરાધતા આરોગ્ય તપાસ, 4 દિવસ જે હોમ ક્વોરન્ટાઇનમાં રહેશે તો અમે એમને જે રોજે રોજ આરોગ્ય બાબતે તક ચકાસણી કરીએ છીએ અને આના અમુક કંઈક ધ્યાન ઉપર આવશે તો જે રીતે આગળની કાર્યવાહી થાય છે એ રીતે અમે કરીશું. હાલ તો આરોગ્ય વિભાગ એક અમીરગઢના જે ગુજરાત મટવાળા જે વ્યક્તિઓ છે તે બોર્ડર મારફતે પોતાના વતન રાજસ્થાન જઈ રહ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમીરગઢ હાઈવેનું 1 કિલોમીટરનું અંતર થાય છે, તે કોઈ વ્યક્તિની અંદર કોરોનાનો કેસ પોઝિટિવ હશે તો એપની અંદર બતાવશું છે. આમ કહીને આરોગ્ય હમણાં તો આપણે જણાવ્યું છે પણ ખરેખર સત્ય હકીકત તો થોડા દિવસ પછી જ ખબર પડશે. રામલાલ મીણા, બીકેન્યુઝ ચેનલ, અમીરગઢ. આરોગ્ય સેતુ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર એડિટર ચોઇસમાં સ્થાન ધરાવે છે, એટલે આ એપ્લિકેશનની વિશ્વસનીયતા ઉપર તો કોઈ શક ન જ હોય. પરંતુ આ ઘટનાના પગલે અત્યારે અમીરગઢમાં આરોગ્ય વિભાગ અજાણ હોવાના લીધે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમસ્યા પાછળના કારણો ઉપર અમારું મંતવ્ય છે કે અત્યારે અમીરગઢ ચેકપોસ્ટ ઉપર પરપ્રાંતિય લોકોનો જમાવડો થયેલો છે અને તેવામાં કોઈ પોઝિટિવ હોય તેમના ફોનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હોય તો આવું બની શકે તેમ છે. આ ઉપરાંત અમીરગઢના 1 કિલોમીટરના વિસ્તારમાં કોઈ વ્યક્તિએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેની માહિતી આપવામાં કોઈ ભૂલ થઈ હોય તો પણ આવું બની શકે તેમ છે. ત્યારે લોકોએ આ એપ્લિકેશનમાં બતાવતા નોટિફિકેશનને લઈ ગભરાવાની બિલકુલ જરૂર નથી.
પરંતુ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે અને આ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા પણ ખાસ નોંધ લેવામાં આવે જેથી લોકોમાં ફેલાઈ રહેલા ભયને દૂર કરી શકાય।